કિચન ક્રાફ્ટ દિવાળી સ્પેશિયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગ્રાનું ફેમસ નમકીન દાલમૂઠ બનાવીશું. દાલમૂઠ ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે. જો તમે પહેલીવાર આ નમકીન બનાવતા હોય તો પણ તમે ખૂબ જ ઇઝીલી એને બનાવી શકશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. મેં 250 ગ્રામ આખા મસૂર લીધા છે. મસૂરને આપણે 3-4 વાર પાણીથી બરાબર ધોઈ લેવાના છે. મસૂરની ઉપર વ્હાઇટ પાવડર લગાડેલો હોય છે, તો એ પાવડર જ્યાં સુધી બરાબર નીકળી ના જાય ત્યાં સુધી આપણે મસૂરને ધોવાના છે. તો 3-4 વાર પાણીથી ધોવાથી બધો પાવડર એકદમ સરસ રીતે નીકળી જશે. બરાબર ધોવાઈ જાય પછી એની અંદર આપણે 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરવાનો છે અને એને મિક્સ કરી લેવાનું છે. મસૂરને આપણે 6-7 કલાક માટે પલાળી રાખવાના છે. તમે એને ઓવરનાઇટ પણ પલાળીને રાખી શકો. આ રીતે મસૂર પલાળતી વખતે એની અંદર ખાવાનો સોડા એડ કરવાથી મસૂર એકદમ સરસ પલળી અને ફૂલી જાય છે, અને આપણે તળીએ ત્યારે મસૂર એકદમ પોચા બને છે. 6-7 કલાક પછી મસૂરને આપણે ચારણીમાં કાઢી લેવાના છે, અને પછી એને આ રીતના કોટન કપડા ઉપર પોળા કરી દેવાના છે, જેથી મસૂરની અંદરનું વધારાનું પાણી કપડાની અંદર સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. આ રીતે મસૂરને કપડા પર પોળા કર્યા પછી 1-1.5 કલાક માટે આપણે એને પંખા નીચે રહેવા દેવાના છે, જેથી મસૂર જલ્દીથી ડ્રાય થઈ જાય. 1.5 કલાક અત્યારે થઈ ગયો છે અને મસૂર એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે. તમે એને અડશો તો એકદમ ઉપરથી એ તમને ડ્રાય લાગશે. મસૂરને આપણે એકદમ ગરમ તેલમાં તળવાના છે, તો તેલને આ રીતે પહેલાં ચેક કરી લેવાનું. તેલનું ટેમ્પરેચર મસૂર તળતી વખતે ખાસ અગત્યનું છે. આ રીતનો જે કાણાવાળો જારો આવે છે એની અંદર આપણે મસૂરને તળવાના છે. મસૂરને આપણે કોન્સ્ટન્ટ તેલમાં નથી રાખવાના, પણ જારાને આ રીતે ઉપર નીચે તેલમાં કરવાનો છે. જો તમે કોન્સ્ટન્ટ તેલની અંદર મસૂરને રાખી મૂકશો તો મસૂરની અંદર જે પાણી હશે એના કારણે ઘણીવાર મસૂર ફૂટી અને તેલમાંથી બહાર ઉડતા હોય છે. તો મસૂર બહાર બહુ ઉડે નહીં, એટલા માટે આપણે મસૂરને આ રીતે જારાની અંદર ઉપર નીચે કરવાનું છે, અને મસૂર થોડા તળી જાય પછી આપણે એને કોન્સ્ટન્ટ તેલમાં રાખી અને તળવાના છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની છે, અને ફાસ્ટ ગેસ ઉપર જ આપણે મસૂરને તળવાના છે. મસૂર તળાઈ જશે એટલે વજનમાં એ હલકા થઈ જશે, અને એની મેતે જે તેલની સપાટી પર આ રીતે આવી જશે. આ રીતે બધા મસૂર સપાટી પર આવે પછી આપણે એને બહાર કાઢી લેવાના છે. મસૂર અત્યારે સરસ તળાઈ ગયા છે. આ જ રીતે આપણે બધા મસૂરને તળી લઈશું. મસૂર તળતી વખતે તમારે તેલનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે. જો મસૂર એકવાર તમે તળો અને પછી તમને એવું લાગે કે તેલ ઠંડુ પડી ગયું છે, તો તેલને તમારે ફરી ગરમ થવા દેવાનું અને પછી જ મસૂર અંદર નાખવાના. જો તેલ ઠંડુ હશે અને તમે મસૂર નાખશો તો મસૂર બરાબર તળાશે નહીં, એ ફૂલીને પોચા નહીં બને અને ચવ્વળ થઈ જશે. મસૂરને તળવામાં 4-5 મિનિટ જેટલો સમય લાગશે. મસૂર તળાઈ જાય પછી 1/2 કપ આપણે કાજુ ફાડા લેવાના છે, અને એને પણ સેમ એ જ રીતે આપણે તળી લેવાના છે. આ રીતે તળવાથી કાજુ ફાડા સરસ રીતે તળાઈ જાય છે અને એનો કલર બિલકુલ ચેન્જ નથી થતો. કાજુ ફાડા આપણા અત્યારે સરસ રીતે તળાઈ ગયા છે. મસૂર અને કાજુને આપણે આ રીતના એક પહોળા વાસણની અંદર કાઢી લઈશું, જેથી આપણે મસાલો નાખીએ તો મિક્સ કરવામાં આપણને ઇઝી પડે. મેં 100 ગ્રામ નાયલોન સેવ લીધી છે. આ માર્કેટની તૈયાર સેવ છે. આના માટેનો જે કમર્શિયલ સંચો આવે એ આપણી પાસે ઘરે ના હોય તો આટલી ઝીણી સેવ આપણે ઘરે ના બનાવી શકીએ, એટલે મેં માર્કેટની તૈયાર સેવ લીધી છે. સેવને બરાબર મિક્સ કરી લેવાની, પછી એમાં 1/2 ટીસ્પૂન સફેદ મરચું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન કાળું મીઠું એટલે કે સંચળ, અને 1/2 ટીસ્પૂન હળદર એડ કરવાની છે અને બરાબર મિક્સ કરવાનું છે.
જો તમારી પાસે સફેદ મરચું ના હોય તો તમે લાલ મરચું પણ લઈ શકો, પણ કલર ના બદલાય એટલા માટે અહીંયા મેં સફેદ મરચું લીધું છે। દાલમોઠની અંદર સ્વીટનેસ હોતી નથી, પણ જો તમને સ્વીટ થોડું ગમતું હોય તો તમે એની અંદર હાફ ટીસ્પૂનથી એક ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો। બરાબર મિક્સ થઈ ગયું છે તો અત્યારે આપણું દાલમુઠ તૈયાર છે। દાલમુઠને તમે 20-25 દિવસ માટે બનાવીને સ્ટોર કરી શકો છો, તો આ દિવાળી પર તમે આ રીતના દાલમુઠ બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। જો રેસીપી અંગે કોઈ ક્વેરી હોય તો તમે મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મેસેજ કરીને પૂછી શકો છો। તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે।